માંગરોળમાં લોહેજ ગમે બે બળદમાં લંપી વાયરસ હોની શંકા, લોહેજ પશુપાલકોમાં ચિંતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહેજ ગામે લંપી વાયરસના કારણે પશુઓની વેક્સિનેશનની કામગીરી લોહેજ ગામના સરપંચ અને સેવાભાવી લોકો દ્વારા લોકફાળો કરી વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન લોહેજ ગામના એક ખેડૂતના બે બળદને લંપી વાયરસ હોવાની શંકા હોવાથી માંગરોળ પશુ ડૉક્ટર ડાભી દ્વારા તપાસ કરતા આ બે બળદોને લંપી વાયરસની શંકા હોવાનું જણાવતા પશુપાલકોમાં ચિંતા સેવાઈ રહી હતી. ત્યારે માંગરોળ વિસ્તારમાં કોઈપણ પશુપાલકોના પશુઓમાં આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક માંગરોળ પશુ ડૉક્ટરને જાણ કરવા જણાવ્યું હતું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. અમારા ભરખા વિસ્તારમાં આવેલા ખેડૂતના બે ઢોરની અંદર આ લંપી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાણા છે. ઝીણી ઝીણી ફોડલીઓ છે, તાવ છે. આને અનુલક્ષીને અમે આપણા પશુ ડૉક્ટર શ્રી ડાભી સાહેબનો સંપર્ક કર્યો હતો. ડાભી સાહેબ પોતે રૂબરૂ અહીંયા આવ્યા, જોયું, એમને પણ શંકાસ્પદ કેસ લાગે છે. એટલે મારો ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કરવી છે કે જ્યાં ઇતળીઓ છે, માખી છે, મચ્છર છે, આવા જે કંઈ પણ ઉપદ્રવી જીવજંતુ છે જે આપણે પશુઓનો લોહી ચૂસે છે, આ લોકોનો નાશ કરવો. ટૂંકમાં એના માટે થઈને જે કંઈ પણ દવા છંટકાવ કરો, દવાનો છંટકાવ કરો, પશુઓને કંઈ એના માટે થઈને ઇન્જેક્શન મારવા પડે તો એ પણ માસ્ક મારવા, અને આવા કોઈ પણ રોગ ધરાવતા પશુ ધ્યાનમાં આવે તો પશુ ડૉક્ટરનો સંપર્ક કરવો, અને આવા પશુઓને ટૂંકમાં અલગ રાખી કે જેથી કરીને બીજા રોગમાં બીજા પશુઓમાં રોગ પ્રસરે નહીં. લંપી રોગ બાબતનું રસીકરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ, તો તેમાં બે બળદ એક ખેડૂતના આવેલા છે. એમાં શંકાસ્પદ હાલતમાં જોવા મળેલ છે. બંનેને 104 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળ્યું છે અને શરીર ઉપર નાની નાની ફોડકીઓ જોવા મળી છે. તો હાલ અમે એને શંકાસ્પદ કેસ ગણીએ છીએ, પણ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે જો આવા કોઈ પણ કેસ કે લક્ષણ તમારા જાનવરમાં જોવા મળે તો એને તાત્કાલિક અલગ પાડી દેવા બીજા જાનવરથી, એને ખાવા પીવાનું અલગ રાખી દેવું, અને નજીકમાં જે સારવાર કરતા પશુ ડૉક્ટરો હોય એમનો કોન્ટેક્ટ કરવાનો. એ અમારો તાલુકા લેવલે કોન્ટેક્ટ કરશે અને અમે જરૂરી બધી એમને મદદ પૂરી પાડશું.